વિદ્યાર્થી મિત્રો, મોડર્ન હાઈસ્કૂલમાં અંકન રસાયણ વિજ્ઞાનના લેક્ચરમાં તમારું સ્વાગત કરે છે. ચેપ્ટર 8 રેડોક્સ પ્રક્રિયા ઓક્સિડેશન આંક એવો વિભાગ ભણતા હતા, એની અંદર ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેના નિયમો આપણે શીખા. મેઇન જે નિયમ હતા, મુખ્ય 6 નિયમો, એના વિશેની માહિતી મેળવી. હવે ઓક્સિડેશન આંક ગણવા માટે થોડીક વધુ માહિતી મેળવી લઈએ. ઓક્સિડેશન આંક ગણવા માટે વધુ થોડીક માહિતી મેળવી લઈએ, પછી આપણે અમુક વ્યાખ્યા જોઈ. ઓક્સિડેશન રિડક્શન, ઓક્સિડેશન કરતાં રિડક્શન કરતાં ઇલેક્ટ્રોન વિનિમયના આધારે આપણે વ્યાખ્યા જોઈ ગયા હતા. ઓક્સિડેશન આંકના આધારે એની વ્યાખ્યા ફરીથી જોવાની છે, તો એ આપણે શીખીશું. ઓક્સિડેશન આંકના આધારે વ્યાખ્યા, તે પહેલાં કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક સંયોજનમાંથી નક્કી કરવો હોય તો એના માટે અગાઉ જે નિયમો જોઈ ગયા, 6 નિયમો, એ નિયમો ઉપરાંત અમુક બાબત આપણે ધ્યાનમાં રાખવી પડે છે. એ બાબતો છે, આપણે ફરીથી જે બાબતની જરૂર છે એ વધુ આ બાબતોને એક નજર કરી લઈએ. ઓક્સિડેશન આંક છે એ નક્કી કરવું હોય તો આ નક્કી કરવા માટે, ઓક્સિડેશન આંક નક્કી કરવા માટેની અમુક બાબતો છે એ બધું આજે જોઈએ. ઉપરના જે નિયમો આપણે ભણી ગયા હતા, એ નિયમો એટલે કે 6 નિયમો, એની મદદથી અણુ અથવા તો આયનમાં રહેલા ઈચ્છિત પરમાણુના ઓક્સિડેશન આંક નક્કી કરી શકીએ છીએ. દાખલા તરીકે સોડિયમ ક્લોરાઇડ NaCl, એમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો આલ્કલી ધાતુના ઓક્સિડેશન આંક +1 લેવાના. સાંભળ્યું તેવું કાંઈ, તત્વમાં રહેલા દરેક સંયોજનમાં રહેલા દરેક તત્વ ટ્રેનવાળાએ લસણ ખાઈ લીધું છે એટલે થોડોક અવાજમાં ડિસ્ટર્બ થયું. ફરીથી, અણુમાં રહેલા દરેક તત્વ એના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો તેના ઉપર રહેલા વીજભાર જેટલો થાય છે. અણુ અથવા આયન, તો અહીંયા અણુ છે, તટસ્થ અણુ છે, એટલે અહીંયા એને અને Cl બેના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો, એને Cl લખેલું છે, તો એને અને તેના ઓક્સિડેશન આંકનો બેઝિક સરવાળો 0 થશે. સોડિયમનો ઓક્સિડેશન આંક +ક્લોરિનનો ઓક્સિડેશન આંક = 0. આમાંથી ક્લોરિનનો ઓક્સિડેશન આંક આપણે નક્કી કરવો છે, તો સોડિયમનો તમે જાણો છો, સોડિયમ આલ્કલી ધાતુ છે, આલ્કલી ધાતુનો ઓક્સિડેશન આંક +1 એવું કંઈક શીખી ગયા છો. CLMના +1 સામેની બાજુ હશે તો Cl નો ઓક્સિડેશન આંક 0, -1 એટલે -1 થાય. આમ Cl નો ઓક્સિડેશન આંક નક્કી કરી શકા આગળના નિયમના અનુસંધાને. એટલે આવી રીતે અણુ અથવા આયનમાં રહેલા ઈચ્છિત પરમાણુના ઓક્સિડેશન આંક નક્કી કરી શકીએ છીએ. અહીં એક બાબત સ્પષ્ટ છે કે ધાતુ પરમાણુના ઓક્સિડેશન આંક ધન, ધાતુ અને ઓક્સિડેશન આંક +ફિક્સ, અધાતુના ઓક્સિડેશન આંક ઋણ. અધાતુ આવશે તો એના ઓક્સિડેશન આંક ઋણ હોય છે, ક્યારેક ધન પણ હોઈ શકે. સંક્રાંતિ ધાતુ પરમાણુ સામાન્ય રીતે અનેક ધન ઓક્સિડેશન આંક ધરાવે છે. ડી વિભાગના તત્વો છે એ સંક્રાંતિ, ડી અને એફ આંતર સંક્રાંતિ, તે એમાંથી મોટાભાગના છે અનેક ઓક્સિડેશન આંક ધરાવશે. પ્રતિનિધિ તત્વો પૈકીના પ્રથમ બે સમૂહના તત્વો માટે ઉચ્ચતમ ઓક્સિડેશન આંક તેના સમૂહનો ક્રમાંક જેટલો થાય, પ્રથમ બે, સમૂહ નંબર 1 અને સમૂહ નંબર 2, તો સમૂહ નંબર 1 માટે ઓક્સિડેશન આંક સમૂહ ક્રમાંક 1 જેટલો, સમૂહ નંબર 2 માટે ઓક્સિડેશન આંક તેના સમૂહ ક્રમાંક નંબર 2 છે એટલે ઊંચો ઓક્સિડેશન આંક 2 જેટલો થાય. બાકી અન્ય સમૂહના તત્વો માટે ઉચ્ચતમ ઓક્સિડેશન આંક સમૂહ ક્રમમાંથી 10 બાદ કરવાથી મળતી સંખ્યા થશે. સમૂહ ક્રમમાંથી 10 બાદ કરવામાં આવે તો તે સંખ્યા જે મળશે એ એના ઓક્સિડેશન આંક થશે પ્રતિનિધિ તત્વો સિવાયના. આમ પરમાણુના ઉચ્ચતમ ઓક્સિડેશન આંક આવત કોષ્ટકના ડાબી બાજુથી જમણી બાજુ તરફ જઈએ તેમ તે વધતો જશે. ત્રીજા વર્તના ઓક્સિડેશન આંક 1 થી 7 સુધી વધે છે,
જેમ કે નીચે કોષ્ટકમાં જુદા જુદા તત્વો બતાવેલા છે અને ઓક્સિડેશન આંક કેટલા છે તો આપણે પછી જોઈએ. હમણાં કેટલી વાર ઓક્સિડેશન આંકના બદલે ઓક્સિડેશન અવસ્થા શબ્દનો ઉપયોગ કરવામાં આવે તો એ જ ઓક્સિડેશન આંક છે. આ રીતે CO2માં કાર્બન ડાયોક્સાઇડ CO2 તો એની અંદર કાર્બનની ઓક્સિડેશન અવસ્થા 4 છે, જે તેનો ઓક્સિડેશન આંક પણ છે. ઓક્સિડેશન અવસ્થા 4 છે જેનો ઓક્સિડેશન આંક પણ છે. તેવી જ રીતે ઓક્સિજનની ઓક્સિડેશન અવસ્થા અને ઓક્સિડેશન આંક માઇનસ બે છે. ઓક્સિડેશન આંક અને ઓક્સિડેશન અવસ્થા -2 છે. આનો અર્થ એવો થાય કે તત્વનો ઓક્સિડેશન આંક તેની ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે. કેટલીક વાર સંયોજનમાં ધાતુઓના ઓક્સિડેશન આંકને જર્મન રસાયણ વિજ્ઞાની આલ્ફેસ્ટ્રોક દ્વારા સૂચવેલ સંકેત દ્વારા દર્શાવવામાં આવે છે, જેને સ્ટોક સંકેત પદ્ધતિ કહેવામાં આવે છે. અહીંથી ઓક્સિડેશન આંક વિશેનો વિભાગ પૂરો થઈ ગયો. સ્ટોક નોટેશન અથવા સ્ટોક સંકેત પદ્ધતિ વિશે ટૂંકનો લખો તો એનો વિભાગ ચાલુ થાય છે. બરાબર છે. હવે ત્યાર પહેલાં આપણે અમુકના ઓક્સિડેશન આંક આગળ કીધું, 1 થી 7 સુધી પ્રતિનિધિમાં જાય તો ઓક્સિડેશન આંકમાં વધારો થશે. આવત નંબર સોડિયમ ક્લોરાઇડ, આવત નંબર 3ના તત્વો NaCl સંયોજન બનાવશે, તેમાં સોડિયમનો ઓક્સિડેશન આંક +1, સમૂહ નંબર 1નું તત્વ છે એટલા માટે Mg એનો ઓક્સિડેશન આંક MgSO4ની અંદર +2, Alનો ઓક્સિડેશન આંક AlF3માં +3, આગળ પણ કીધું હતું. સમૂહ નંબર 1નો ઓક્સિડેશન આંક +1, સમૂહ નંબર 2ના તત્વનો ઓક્સિડેશન આંક +2, એલ્યુમિનિયમ ઓક્સિડેશન આંક +3, SiCl4 એમાં સિલિકોનનો ઓક્સિડેશન આંક +4, P4O10 એમાં ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક 5, SF6 એમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક 6, HClO4 એમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક 7. બરાબર છે. NaCl માં સોડિયમનો ઓક્સિડેશન આંક કેવી રીતના નક્કી થાય? NaCl એમાં સોડિયમનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તો આપણે જાણીએ છીએ ક્લોરિનનો ઓક્સિડેશન આંક સામાન્ય રીતે -1 છે. તો આના ગણતરી માટે સોડિયમનો ઓક્સિડેશન આંક +ક્લોરિનનો ઓક્સિડેશન આંક બરાબર આખા અણુ ઉપર કેટલો વીજ ભાર? 0. તો 0. જેના ઓક્સિડેશન આંક જાણતા હોય અથવા જેનો મેળવવાનો છે સિવાય બાકીના તત્વોને મૂકવાનો ઓક્સિડેશન આંક સોડિયમનો મેળવવો છે તો ક્લોરિનનો ઓક્સિડેશન આંક -1 સામાન્ય બજાય એટલે +1, તો સોડિયમનો ઓક્સિડેશન આંક 0 + 1 એટલે 1 થાય +1. MgSO4 એમાં Mgનો ઓક્સિડેશન આંક +2, AlF3 ફ્લોરિનનો ઓક્સિડેશન આંક -1, 3 ફ્લોરિન સામાન્ય બજાય જાય +3, P4O10માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક આપણે જાણીએ છીએ, એના પરથી ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક મળે આપણે નક્કી કરી P4O10 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે કે ફોસ્ફરસનો, તો ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક નક્કી કરવો છે. તો આમાંથી આપણે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક જાણીએ છીએ, સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક -2, પેરોક્સાઇડમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -1, સુપર ઓક્સાઇડમાં ઓક્સિજન ઓક્સિડેશન આંક -1/2, ફ્લોરિન સાથેના તત્વોમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક +, પણ અહીં ફ્લોરિન નથી એટલે +, નહીં આવે. સામાન્ય ઓક્સાઇડ તો ફોસ્ફરસ કેટલા છે? 4. 4 ફોસ્ફરસનો ઓક્સિડેશન આંક +10 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક = 0. 4 ફોસ્ફરસ એમ નામ, 10 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, દરેક ઓક્સિજન ઓક્સિડેશન આંક -2 એટલે 10 × -2, 4P - 10 × 2 એટલે 20 = 0, 4 × P = 20
એટલે ફોસ્ફરસનો ઓક્સિડેશન આ 20 4 સામેની બાજુ એટલે છેદમાં 20 ભાગ્યા 4 એટલે પ્લસ 5 થાય. ફોસ્ફરસનો ઓક્સિડેશન આ કેટલો થાય? પ્લસ 5. બરાબર છે. આ પ્રમાણે ગણતરી કરવાની રહેશે. HClO4 માં ક્લોરિનનો ઓક્સિડેશન આંક ગણી. HClO4 એમાં ક્લોરિનનો ઓક્સિડેશન આંક ગણી તો Hનો ઓક્સિડેશન આંક પ્લસ ક્લોરિનનો ઓક્સિડેશન આંક પ્લસ 4 ઓક્સિજનનો ઓક્સિડેશન આંક એના બરાબર 0. હવે દરેકમાં Cl સિવાયના ઓક્સિડેશન આંક મૂકી હાઇડ્રોજનનો પ્લસ 1, Cl એમના 4 ઓક્સિજનનો સામાન્ય ઓક્સિડેશન આંક માઇનસ 2 એના બરાબર 0. સદરૂપ આપી ચાર ગુણ્યા માઇનસ 2 એટલે માઇનસ 8 પ્લસ 1 તો Cl પ્લસ 1 પ્લસ Cl માઇનસ 8 બરાબર 0. આ બેના સરવાળા બાદબાકી એટલે Cl માઇનસ 7 બરાબર 0. 7 સામેની બાજુ એટલે 0 પ્લસ 7 એટલે પ્લસ 7. ક્લોરિન ઓક્સિડેશન આંક કેટલો થયો? પ્લસ 7. આ મુજબ એના ઓક્સિડેશન આંક ગણી શકીએ છીએ. ઓક્સિડેશન આંક કેવી રીતના ગણવા નેક્સ્ટ લેક્ચર આપણે જોઈએ અમુક અમુક અણુના ઉદાહરણ સાથે. બરાબર છે. ત્યાર પહેલાં આ બધા નિયમો ફરીથી આખી રીતે તૈયાર કરવાના છે, વ્યવસ્થિત તૈયાર કરી નાખવાના છે. હવે એક ટૂંક નોંધ જોઈએ. સ્ટોક નોટેશન પદ્ધતિ, સ્ટોક સંકેત પદ્ધતિ. તો કેટલીક વાર ધાતુ સંયોજનમાં ધાતુઓના ઓક્સિડેશન આંક જર્મન રસાયણવિજ્ઞાનિક આલ્ફ્રેડ સ્ટોક દ્વારા સૂચવેલ સંકેત પદ્ધતિ દ્વારા દર્શાવાય છે, જેને કહેવામાં આવશે સ્ટોક સંકેત પદ્ધતિ. સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા જે પદ્ધતિ છે એ સ્ટોક સંકેત પદ્ધતિ દ્વારા પ્રચલિત છે. આ પ્રમાણેની જે પદ્ધતિ છે, આ પદ્ધતિ મુજબ આણ્વીય સૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં તે ધાતુના ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવામાં આવે છે. ધાતુના ઓક્સિડેશન આંક આ પદ્ધતિ મુજબ આણ્વીય સૂત્રમાં ધાતુની સંજ્ઞા પછી કૌંસમાં ધાતુના ઓક્સિડેશન આંક રોમન લિપિમાં લખવામાં આવે છે. આ રીતે ઓરસ ક્લોરાઇડ, ઓરસ એટલે AU અને ક્લોરાઇડ ઓરિક ક્લોરાઇડ અનુક્રમે AU કૌંસમાં ઓક્સિડેશન આંક 1, Cl ઓરિક ક્લોરાઇડ AU Cl 3 એમાં AU કૌંસમાં ઓક્સિડેશન આંક 3 એવું લખવામાં આવ્યું છે. તેવી જ રીતે સ્ટેનસ ક્લોરાઇડ SN ઓક્સિડેશન આંક 2 છે એટલે સ્ટેનસ ક્લોરાઇડ લખવામાં આવે છે. SN કૌંસમાં ઓક્સિડેશન આંક પ્લસ 2 Cl 2. સ્ટેનિક ક્લોરાઇડ એને લખવામાં આવે SN કૌંસમાં ઓક્સિડેશન આંક 4 પછી Cl 4. આ મુજબ લખવામાં આવે છે. તો આવી પદ્ધતિ છે એને કહેવામાં છે સ્ટોક સંકેત પદ્ધતિ. ઓક્સિડેશન આંકમાં થતા ફેરફારને ઓક્સિડેશન અવસ્થામાં થતા ફેરફાર સ્વરૂપે માનવામાં આવે છે. તે સ્પીસીઝ ઓક્સિડેશન પામેલ છે કે રિડક્શન પામેલ છે તેની જાણકારી મેળવવામાં પણ મદદરૂપ થાય છે. એ રીતે HG કૌંસમાં ઓક્સિડેશન આંક Cl 2 રિડક્શન પામીને HG2Cl2 HGનો ઓક્સિડેશન અહીંયા 1 થઈ જશે. તો એ આ જાણવા માટેનો ઉપયોગ થાય છે. લાથ્યું સ્ટોક નોટેશન. સ્ટોક નોટેશન ફરીથી વધુ એક ઉદાહરણ, FeCl3 ફેરસ ક્લોરાઇડ. તો એને લખવામાં આવે Fe કૌંસમાં ઓક્સિડેશન આંક 2 Cl2. ફેરી ક્લોરાઇડ ઓક્સિડેશન આંક 3 કૌંસમાં Cl3. બરાબર છે. એ પ્રમાણે લખી શકાય. બીજી રીતે આ સ્ટોક નોટેશન પદ્ધતિ છે. FeCl3 લખેલું હોય, FeCl3 લખેલું હોય તો FeCl3 તો એને લખવામાં Fe એટલે ફેરિક કૌંસમાં ઓક્સિડેશન આંક 3 પછી ક્લોરાઇડ એ પ્રમાણે લખવામાં આવે. બરાબર છે. તો ઉદાહરણ આપેલું છે.
નીચેના સંયોજનો સ્ટોક પદ્ધતિ દ્વારા દર્શાવો તો એચ એ યુ સી એલ ફોર ટી આઈ ઓ ટુ એફી ઓ. તો એના માટે આપણે જોઈએ તો ઓક્સિડેશન આંકની ગણતરી માટે નિયમનો ઉપયોગ કરીને એચ એ યુ સી એલ થ્રી હાઇડ્રોજન ઓક્સિડેશન આંક પ્લસ વન, ક્લોરિનનો માઇનસ વન, એના ઉપરથી એ યુનો ઓક્સિડેશન આંક ત્રણ થાય. એચ એ યુ પછી કૌંસમાં એનો ઓક્સિડેશન આંક ત્રણ, પછી સી એલ ફોર. એવી જ રીતના ટી આઈ ઓ ટુ અને ટિટેનિયમ એનો ઓક્સિડેશન આંક, ઓક્સિજન ઓક્સિડેશન આંક માઇનસ બે સામેની બાજુ જાય એટલે પ્લસ બે ભાગ્યા બે એટલે એક થાય. તો એ મુજબ લખવામાં આવે એફી ઓ ઓક્સિડેશન આંક બે, એફી ટુ ઓ થ્રી ઓક્સિડેશન આંક ત્રણ. તો એ નામ મુજબ લખી શકાય છે. બાકીના તમારે લખવાના છે, બાકી વિધા એના સ્ટોક નોટેશન પ્રમાણે સંકેત લખવાના છે. બરાબર છે. નેક્સ્ટ હવે ઓક્સિડેશન આંકના ખ્યાલનો ઉપયોગ કરીને ઓક્સિડેશન અને રિડક્શન, ઓક્સિડેશન કરતા અને રિડક્શન કરતા, ઓક્સિડેન્ટ અને રિડક્ટન્ટ, ઓક્સિડેશન કરતા ઓક્સિડેન્ટ, રિડક્શન કરતા રિડક્ટન્ટ. તો એના ઓક્સિડેશન આંકનો ઉપયોગ કરીને ઓક્સિડેશન કે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેન્ટ એન્ડ રિડક્ટન્ટ, રેડોક્સ પ્રક્રિયાને વ્યાખ્યાયિત કરવા માટે એનો ઉપયોગ કરી શકીએ છીએ. એની મદદથી ઓક્સિડેશન અને રિડક્શન કે ઓક્સિડેશન પ્રક્રિયા કે રિડક્શન પ્રક્રિયા, ઓક્સિડેશન ઓક્સિડેશન કરતાં અને રિડક્શન કરતાં આપણે સરળતાથી ઓળખી શકીએ. તો ઓક્સિડેશન માટેની વ્યાખ્યા, આપેલ પદાર્થમાં તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો થતો હોય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે. જે તે ચોક્કસ પદાર્થ એના ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એ પ્રક્રિયાને કહેવામાં આવે છે ઓક્સિડેશન. આપેલ પ્રક્રિયામાં તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તો એવી પ્રક્રિયાને કહેવામાં આવે છે રિડક્શન. તત્વના ઓક્સિડેશન આંકમાં જો વધારો થતો હોય તેને ઓક્સિડેશન. આપેલ પ્રક્રિયામાં તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થતો હોય તેને કહેવામાં છે રિડક્શન. ત્યાર પછી ઓક્સિડેશન કરતા, જે પ્રક્રિયક આપેલ પદાર્થમાં તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરે તેને કહેવામાં છે ઓક્સિડેશન કરતા. આપેલ પ્રક્રિયામાં તત્વના ઓક્સિડેશન આંકમાં વધારો કરનાર પ્રક્રિયક તેને કહેવામાં છે ઓક્સિડેશન કરતા. જે પ્રક્રિયક આપેલ પદાર્થમાં તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે તત્વના ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે તો એને કહેવામાં છે રિડક્શન કરતા. એને શું કહેવામાં છે? રિડક્શન કરતા. સમગ્ર રેડોક્સ પ્રક્રિયા પારસ્પરિક ક્રિયા કરતી સ્પેસિડના ઓક્સિડેશન આંકમાં થતો ફેરફાર, જ્યારે ઓક્સિડેશન આંકમાં ફેરફાર થશે પ્રક્રિયામાં તો એવી પ્રક્રિયાને કહેવામાં છે રેડોક્સ પ્રક્રિયા. ઓક્સિડેશન આંકમાં ફેરફાર ન થતો હોય તો એને રેડોક્સ પ્રક્રિયા કહેવામાં આવતી નથી. જો ઓક્સિડેશન આંકમાં ફેરફાર થશે તો જ તેને રેડોક્સ પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવશે. બરાબર છે. એક ઉદાહરણ છે, આપેલી પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં તે જણાવવાનું. આ પ્રક્રિયા ઓક્સિડેશન પામેલી સ્પીસીઝ, રિડક્શન પામેલી સ્પીસીઝ, ઓક્સિડેશન કે રિડક્શન પામેલી સ્પીસીઝ કઈ છે, એટલે કયો ઘટક ઓક્સિડેશન પામે, કયો ઘટક રિડક્શન પામે, કોણ ઓક્સિડેશન કરતા તરીકે વર્તે, કોણ રિડક્શન કરતા તરીકે વર્તે, એ બધાને આપણે ઓળખવાના છે. બરાબર છે. તો પહેલાં પ્રક્રિયા રેડોક્સ પ્રક્રિયા છે કે નહીં તે આપણે ઓળખવાનું છે. પછી એમાંથી કોણો ઓક્સિડેશન થશે, કોણો રિડક્શન થશે, કોણ ઓક્સિડેશન કરતા છે, કોણ રિડક્શન કરતા છે, તે દરેક જોઈ તો આ પ્રક્રિયા છે એ જોઈએ. સી યુ ટુ ઓ પ્લસ સી યુ એસ, એમાંથી બનશે સી યુ પ્લસ ઇસો ટુ. એમાંથી દરેકના ઓક્સિડેશન આંક નક્કી કરવા પડે. બરાબર છે. તો આ પ્રક્રિયા રેડોક્સ છે કે નહીં નક્કી કરવું હોય તો દરેક તત્વના ઓક્સિડેશન આંક નક્કી કરવા પડે. સામાન્ય રીતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક, અહીં એક જ ઓક્સિજન છે એટલે સુપર ઓક્સાઇડ કે પેરોક્સાઇડ એવું કાંઈ હોઈ શકે નહીં, એટલે માઇનસ બે. માઇનસ બે ઉપરથી છે સી યુ ટુ ઓ,
આનો ઓક્સિડેશનાંક મેળવી, ઓક્સિજન ઓક્સિડેશનાંક પ્લસ બે કોપરનો ઓક્સિડેશનાંક એના બરાબર ઝીરો, બે સીયુનો ઓક્સિડેશનાંક ઓક્સિજન ઓક્સિડેશનાંક માઇનસ બે બરાબર ઝીરો, ટુ સીયુ બરાબર થશે પ્લસ બે, તો સીયુનો ઓક્સિડેશનાંક પ્લસ બેના છેદમાં બે, તો સીયુનો ઓક્સિડેશન આંક થશે પ્લસ વન. સીયુનો ઓક્સિડેશન આંક કેટલો થશે? પ્લસ વન થાય. એવી રીતના સલ્ફરનો ઓક્સિડેશન આંક માઇનસ બે, એના ઉપરથી સીયુ ટુ ઓમાં સીયુ ટુ એસમાં કોપરનો ઓક્સિડેશન આંક પ્લસ વન. મુક્ત અવસ્થામાં તત્વ છે એટલે કોપરનો ઓક્સિડેશન આંક ઝીરો, એસઓ ટુ ઓક્સિજન ઓક્સિડેશન આંક માઇનસ બે, એના ઉપરથી એસઓ ટુનો ઓક્સિડેશન આંકમાં સલ્ફરનો ઓક્સિડેશન આંક ગણી શકીએ. સલ્ફર પ્લસ બે ઓક્સિજન, ઓક્સિજન ઓક્સિડેશન આંક માઇનસ બે બરાબર ઝીરો, માઇનસ ચાર સામેની બજાય એટલે પ્લસ ચાર થાય ઓક્સિડેશન આંક, એટલે પ્લસ ચાર ઓક્સિડેશન આંક મળ્યો. બરાબર છે? આથી આપણે તારણ કાઢી શકીએ કે કોપર છે એનો ઓક્સિડેશન આંક પ્લસ વન અહીંયા છે, અહીંયા છે, એમાંથી કેટલો થઈ જાય છે? ઝીરો. પ્લસ વનમાંથી ઝીરો એટલે એના ઓક્સિડેશન આંકમાં ઘટાડો થયો, પ્લસ વનમાંથી ઝીરો, તેથી એ પ્રક્રિયા છે રિડક્શન છે. સીયુ ટુ ઓમાંથી સીયુ બને કે સીયુ ટુ એસમાંથી સીયુ બને, તો એ પ્રક્રિયા રિડક્શન છે. ઓક્સિજનના ઓક્સિડેશન આંકમાં કંઈ ફેરફાર થતો નથી એટલે એનું ઓક્સિડેશન કે રિડક્શન કંઈ ન થતું. સલ્ફરનો ઓક્સિડેશન આંક માઇનસ બે છે, એમાંથી પ્લસ ચાર થાય છે, તો ઓક્સિડેશન આંકમાં વધારો થયો છે, તો એનો થયો છે ઓક્સિડેશન. સલ્ફરનું માઇનસ બેમાંથી પ્લસ ચાર ઓક્સિડેશન અવસ્થામાં, તો એ ઓક્સિડેશન થાય છે. બરાબર છે? જેમાં ઓક્સિડેશન આંકમાં વધારો થાય તો એને ઓક્સિડેશન પ્રક્રિયા કહેવામાં આવે. એટલે સીયુ ટુ એસમાંથી એસઓ ટુ બને, તો એ થયું ઓક્સિડેશન. બરાબર છે? આ પ્રમાણે છે એ આગળ જોઈ, આ પ્રમાણે આગળ છે એ જોઈએ. ઓક્સિડેશન કરતા કોનું રિડક્શન થયું? કોપરનું. તો એ ઓક્સિડેશન કરતા આમાંથી સીયુ ટુ ઓ કે સીયુ ટુ એસ, બરાબર છે, તો એમાંથી સીયુ ટુ એસમાં રહેલા સલ્ફર તેના ઓક્સિડેશન આંક વધારવા માટે સીયુ ટુ ઓ મદદરૂપ થાય છે, તેથી સીયુ ઓક્સિડેશન કરતા સીયુ ટુ એસનો સલ્ફર સીયુ ટુ એસનો સલ્ફર સ્વયં સીયુ ટુ એસ અને સીયુ ટુ એમાં રહેલા કોપર ઓક્સિડેશન આંકમાં ઘટાડો કરે છે, તેથી સીયુ ટુ એસ છે એ રિડક્શન કરતા છે. સીયુ ટુ એસ રિડક્શન કરતા, એટલે આ પ્રમાણે ઓક્સિડેશન કરતા રિડક્શન કરતા ઓક્સિડેશન રિડક્શન, એ દરેક યાદ રાખવાનું છે. આપણે પહેલાં ઓક્સિડેશન આંક ગણતરી કરવા માટે શીખી લઈએ, પછી દરેક પ્રક્રિયા માટે રેડોક્સ પ્રક્રિયાના પ્રકારને એના માટેની વિગતો જોઈશું. તો નેક્સ્ટ લેક્ચરમાં આપણે ઓક્સિડેશન આંક ગણતરી કરવા માટેની પ્રોસેસ શીખીશું. ફરીથી વધુ ઉદાહરણ જોઈને અમુક તમને હોમવર્કમાં આપીશ. બરાબર છે? તો એ નેક્સ્ટ લેક્ચરમાં આપણે ગણીશું. થેન્ક યુ વેરી મચ.